કમલા એકાદશી પુરુષોત્તમ માસની જે શુદ્ધ પક્ષની પવિત્ર એકાદશી છે પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે મહાપવિત્ર અને પાપોનો નાશ કરનારી કહેવાય છે તેનું ફળ કહેવાને બ્રહ્માએ નારદજીને પહેલાં કહ્યું હતું એ વ્રત પાપોના ઢગલાઓનો નાશ કરનાર તથા ભોગ અને મોક્ષરૂપ ફળ આપનાર છે પૂર્વે યુગમાં માહિષ્યની નગરીમાં ઘણો મોટો કૃતવીર્ય નામે રાજા હતો તેને એક હજાર સ્ત્રીઓ હતી પરંતુ પરંતુ તેઓમાં રાજ્યની ધરા ધારણ કરે એવો એક છોકરોએ રાજાને ત્યાં થયો ન હતો તેણે ઘણા વ્રતો કર્યા હતા પછી તે રાજાએ મંત્રીને રાજ્ય સોંપી વલ્ક વલ્કલ વસ્ત્રો પહેરી જટા ધારણ કરી પટરાણી સાથે ગંધમાં માર્દન પર્વત તરફ પ્રયાણ કર્યું એ રાજાએ ત્યાં જઈ દસ હજાર વરસ સુધી તપ તપસ્યા કરી અને ગદાધારી દેવ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યા કર્યું છતાં પુત્રનો લાભ તેને ન જ થયો તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકા તથા રગો રૂપે રૂપે જ બાકી રહેલો જોઈ મહાસતી અનસુયાને વિનયયુક્ત થઈ પૂછ્યું કે હે મહાસતી મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે છતાં કેશવ ભગવાન પ્રસન્ન થયા નથી તો તમે સાચું વ્રત કહો જે ભક્તિ કરવાથી મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય પતિની પાછળ પોતે આવી હતી તે જાણીને સતી અનસુયા ઘણા ખુશ થયા યજ્ઞિનીને તે વેળા આ પ્રમાણે કહ્યું હે સુંદર ભ્રુકટીવાળી ત્રણ વર્ષે ત્રીસ દિવસો વધવાથી એક મધિક માસ પૂર્ણ થાય છે એ મળમાસ બારે મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે એમાં તું સ્નાન કરજે તે મહિનામાં યજ્ઞિની અને પરમા નામની બે અગિયારસીઓ આવે છે તે દિવસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે વ્રત કરવું જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને પુત્ર આપનાર થશે તેના કહ્યા પ્રમાણે તેણીએ વ્રત કર્યું અને પૂરું થાય થયું કે તરત જ કેશવ ભગવાન તેના પર પ્રસન્ન થયા તેણે ભગવાન આગળ માગ્યું કે મારા પતિને આપ મોટું વરદાન આપો ભગવાને તેને મધુર વાણીમાં આશીર્વાદ આપ્યા વિષ્ણુ ભગવાનનું એ વચન સાંભળી મહારાજા કૃત કૃતવીર્ય ખુશ થયો સર્વલોકને નમસ્કાર કરવા લાયક મોટી ભૂજાવાળો પુત્ર માગ્યો આપ સિવાય બીજા દેવો મનુષ્ય નાગો દૈત્યો દાનવો કે રાક્ષસો તેને જીતી ન શકે એવા એવો પુત્ર મને આપો પછી તે પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યો સમય જતાં તેને યજ્ઞિનીથી કાર્તવીર્ય સહ સહસ્ત્રાર્જુન નામનો મહાબલવાન પુત્ર પ્રાપ્ત કર્યો પુરુષોત્તમ માસના વ્રત તથા તેના તે માસની સુદ અગિયારસનું વ્રત ભક્તિથી ઉપવાસ કરીને કરશે તેઓ પણ તે એકાદશી સુખ આપનારી થશે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં